21 લાખની ચાઇનીઝ દોરી પકડી પાડતી બાલાસિનોર પોલીસ. મહીસાગર પોલીસની મોટી ચાઇનીઝ દોરી સામે કાર્યવાહી કરવામાં મળી છે સફળતા. પોલીસે 21 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બાલાસિનોર શહેરમાં ચાઇનીઝ દોરીનું મોટું ગોડાઉન શહેરના PI નીનામા અને પોલીસ સ્ટાફ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. બાલાસિનોર પોલીસ તંત્ર દ્વારા 12,542 અંગ ફિરકીઓ સાથે 21,28,180નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. મકર સંક્રાંતિનો તહેવાર નજીક હોવાથી તંત્ર દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જો કે આમ છતાં પણ બજારોમાં ચાઇનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે પોલીસ ચાઇનીઝ દોરી પકડવાની ઝુંબેશ હાથ ધરી હોય તેમ લાગી રહ્યું છે. વડોદરા અને સુરતમાં ચાઇનીઝ દોરીથી એક એક વ્યક્તિઓના મોત થયા હતા ત્યારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તુક્કલ વેચાણ સામે મહીસાગર પોલીસની મોટી કાર્યવાહી હાથ ધરી જેમાં 21 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. રાજ્યમાં મકર સંક્રાંતિ તહેવારને લઈને તડામાર તૈયારીઓ ચાલુ થઈ રહી છે ત્યારે આ દરમિયાન જ પોલીસે પણ આ તહેવારને લઈને સતર્ક જોવા મળી છે. રાજ્યમાં ઠેર ઠેર પ્રતિબંધિત ચાઇની દોરી પકડી પાડવામાં આવી રહી છે. પ્રતિબંધિત ચાઇની દોરી તુક્કલ વેચાણ સામે મહીસાગર પોલીસની મોટી કાર્યવાહી. બાલાસિનોર પાસેની પોલીસને બાતમીના આધારે મળી છે મોટી સફળતા. બાલાસિનોર ખાતે આવેલા GIDCના ગોડાઉનમાં રેડ કરતા 21 લાખથી વધુની ચાઇનીઝ દોરી ઝડપાઈ છે. GIDCના ગોડાઉનમાં રેડ કરતા અલગ અલગ બ્રાન્ડની ચાઇનીઝ દોરી મળી આવી છે. ચાઇના દોરીના જથ્થો જોતા અંદાજિત એક આઈસર ટેમ્પોને એક છકડો ભરાય તેટલા ચાઇનાના દોરોના જથ્થા મળી આવ્યા છે. ચાઇના દોરીના જથ્થો મળી આવતા અનેક તર્ક વિતર્ક બાલાસિનોર સહિત રાજ્યભરમાં સર્જાઈ રહ્યા છે કે જિલ્લામાં આટલો બધો પ્રતિબંધ હોવા છતાં અલગ અલગ બ્રાન્ડનો ચાઇનીઝ દોરીનો જથ્થો આવ્યો ક્યાંથી ને કેવી રીતે એ સવાલ છે કે 12,542 અંગ ફિરકીઓ સહિત એક કુલ 1,28,180 રૂપિયાનો મુદ્દામાલ જે ઝડપી પાડવામાં આવ્યો છે. આમ ઝડપાયેલો મુદ્દામાલ 21,28,180 લાખનો મુદ્દામાલ જે ઝડપ્યો છે તે આવ્યો કેવી રીતે? આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો? કોણ લાવ્યું? કેવી રીતે લાવ્યો? ક્યાંય કેવી રીતે તે અહીંયા સુધી પહોંચ્યો તે પણ સવાલના દાયરામાં છે. આ જથ્થો ક્યાંથી આવ્યો, કોણ લાવ્યું તે અંગે પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જ્યારે આરોપી ઇદ્રીસ શેખ ફરાર થયો છે. આજરોજ બાલાસિનોર પોલીસને બાતમી મળેલ કે બાલાસિનોર GIDC ખાતે પ્લોટ નંબર C/146ના ગોડાઉનમાં ઇદ્રીસભાઈ ઇસાકભાઈ શેખ, જે બાલાસિનોરના રહેવાસી છે, જે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું સ્ટોક કરી અને વેપાર કરતા એવી બાતમી મળેલી, જે ગોડાઉન ખાતે તપાસ કરતા કુલ્લે ફિરકી નંગ 12,542 જેની કિંમત રૂપિયા 21,28,180ની ગણી શકાય, જે તમામ મુદ્દામાલ તપાસના કામે જપ્ત કરવામાં આવેલ છે તથા ઇદ્રીસભાઈ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાલ ચાલુમાં છે.